Hey student, today we start next lecture of unit 4. આપણે આજે સેકન્ડ મેથડ જોઈએ. આપણે કેમ કીધું કે સ્પેશિયલ મેથડ ફોર ફાઇન્ડિંગ ધ પર્ટિક્યુલર ઇન્ટિગ્રલ, એની આપણે ફર્સ્ટ મેથડ જોઈ હતી. નેક્સ્ટ ટુ આપણે સેકન્ડ મેથડ જોઈએ કે તમને ઇક્વેશન ની અંદર જે રાઈટ હેન્ડ સાઈડ x આપેલો હોય એની બરાબર તમને sin ax હોય અથવા તો cos ax હોય ત્યારે તો કે ધેન એમાં પણ બે કેસ છે. કેસ 1 જોઈએ કે ઇફ fdy is equal to x, આવું તમને ઇક્વેશન આપેલું હશે રેડી, એન્ડ x is equal to sin ax આપેલું ઓર cos ax આપેલું હોય તો કે ધેન શું થાય પર્ટિક્યુલર ઇન્ટિગ્રલ ફાઇન્ડ કરવા માટે, તો કે 1/fd² × sin ax, મીન્સ કે જે તમને d વાળું તમને આપેલું એમાંથી d² હોય એની જગ્યાએ તમારે શું પુટ કરી દેવાનું, -s² માઇનસ બાર રાખવાના નિશાનીને રેડી, a² એ હોય મીન્સ કે એનો સ્ક્વેર કરવાનો અને માઇનસ નિશાની એને તમારે આપવાની, મીન્સ કે 1/d² sin ax ઇઝ ઇક્વલ ટુ 1/f × -s² × sin ax, મીન્સ કે તમને d² ની જગ્યાએ તમારે શું પુટ કરી દેવાનું, તો કે -s² રેડી. સેમ ટુ સેમ કોસ એક્સ માટે હોય તો શું, 1/fd² × cos ax હોય શું આવે, ઇઝ ઇક્વલ ટુ 1/f(-a²) × cos ax, પણ ક્યારે કે વેર f(-a²) ઇઝ ડઝ નોટ ઇક્વલ ટુ 0, મીન્સ કે તમને અહીંયા જે fd આપેલું રેડી એમાં તમે d² ની જગ્યાએ તમે -a² મૂકો તો તમારું જે નીચેનું આખા આખું fd હોય ડઝ નોટ ઇક્વલ ટુ 0 થતું હોય તો આ તમારે કેસ લાગુ પડે. હવે પણ જો કે f(-a²) ઇઝ ઇક્વલ ટુ 0 થતું હોય તો કે કેસ નંબર 2, તો કે આવું તમને આપ્યું કે 1/d² + a² × cos ax ની જગ્યાએ શું આવી જાય, તો કે ઇઝ ઇક્વલ ટુ x/2a × sin ax, અને 1/d² + a² sin ax હોય તો ઇઝ ઇક્વલ શું થાય, -x/2a cos ax. રેડી, જો f(-a² ઇઝ ઇક્વલ ટુ 0 થતું હોય તો મીન્સ કે તમે જે fd આપેલું હોય રેડી એમાં તમે d² ની જગ્યાએ -a² પુટ કરો અને તમને એ આખા આખું નીચેનો ભાગ 0 થઈ જતો હોય રેડી, તો તમને આવું કંઈ આવું હોય ઇક્વેશન તો તમે આ કેસનો ઉપયોગ કરીને પર્ટિક્યુલર ઇન્ટિગ્રલ ફાઇન્ડ કરી શકો છો. રેડી, કેસ 1 અને કેસ 2. નેક્સ્ટ જોઈએ એક્ઝામ્પલ, સોલ્વ d²-1 × y = sin 5x, આવું તમને આપેલું છે. રેડી, આપણે જે સેકન્ડ મેથડ લીધી મેથડ પ્રમાણે છે કે x ની જગ્યાએ કંઈક તમને આપ્યું હોય સાઇન એ એક્સ અથવા કોસ એ એક્સ, અને તમને શું આપ્યું સાઇન 5x આપ્યું, તો એ બરાબર શું f 5. રેડી, જોઈએ સોલ્યુશન, તો કે d²-1 × y = sin 5x. નેક્સ્ટ ટુ ઓક્ઝિલરી ઇક્વેશન શું મળશે એના પર ડાયરેક્ટ, તો કે ઓક્ઝિલરી ઇક્વેશન ઇઝ શું હોય, fd = 0, fd શું હોય d²-1, તો કે d²-1 = 0, અને શું મળે ફેક્ટર તમને ડાયરેક્ટ મળી જાય, તો કે યસ d+1 અને d-1 = 0, બંનેને સેપરેટલી ઇઝ ઇક્વલ ટુ 0 દિયો, મીન્સ કે d -1 આવે, d = 1 આવે, તો એકરૂપ શું મળે તમને m1 = 1 અને m2 = શું મળે -1. રેડી, તો કોમ્પ્લિમેન્ટરી ફંક્શન શું થશે, આ કયો કેસ થશે, તો કે રૂટ આર રિયલ એન્ડ ડિસ્ટિંક્ટ છે તમને, તો કે cf = c1 × e^x, કેમ કે e^m1x હોય, m1 શું હોય 1, મીન્સ કે e^x પ્લસ c2 × e^m2x, m2 શું હોય માઇનસ, મીન્સ કે e^-x. આ શું થઈ ગયું તમને cf મળી ગયો. નાવ ટુ ફાઇન્ડ pi, તો કે pi ઇઝ ઇક્વલ ટુ 1/fd × x, fd શું હોય d²-1, રેડી, ઇન્ટુ x શું હોય, તો કે સાઇન 5x. હવે જોવા જોઈએ આપણે બે મેથડ જોઈ કે x બરાબર તમને સાઇન ax અથવા cos ax આપ્યું હોય, જો તમારું f(-a² ઇઝ ડઝ નોટ ઇક્વલ ટુ 0 થતું હોય તો, અને f(-a² ઇઝ ઇક્વલ ટુ 0 થતું હોય તો શું થાય, એ આપણે જોયું હતું. તો આમાં જોઈએ તો કે પેલા a એટલે શું હોય 5, 5² શું થાય 25, અને માઇનસ આગળ મીન્સ કે -25 - 1 શું થાય -26 થાય, મીન્સ કે f(-a² ઇઝ ડઝ નોટ ઇક્વલ ટુ 0 છે. તો આપણે જે ફર્સ્ટ કેસ હતો એ કેસ પ્રમાણે થઈ જશે, તો d ની જગ્યાએ શું મૂકી દો, મીન્સ કે d² ની જગ્યાએ શું મૂકી દેવાનું, -a² રેડી, એ શું હોય 5, મીન્સ કે 5² = 25, અને માઇનસ મીન્સ કે -25. રેડી, જોઈએ, તો કે ઇઝ ઇક્વલ ટુ 1/-5² - 1 × sin 5x, કઈ મેથડ, તો કે આ કેસ આપણે વાપરો. રેડી, નેક્સ્ટ, તો કે પર્ટિક્યુલર ઇન્ટિગ્રલ શું થશે, માઇનસ મીન્સ કે 5² = 25, આગળ માઇનસ ફરજિયાત લગાડવાનું, મીન્સ કે -25 થશે, અને -1, તો કે 1/-26 × sin 5x, આ શું થઈ ગયું તમારું પર્ટિક્યુલર ઇન્ટિગ્રલ. નેક્સ્ટ ટુ ધ કમ્પ્લીટ સોલ્યુશન શું હોય, y = cf + pi, cf શું હોય, તો કે c1 × e^x પ્લસ c2 × e^-x પ્લસ pi શું આવ્યું, -1/26 × sin 5x, સાદુરૂપ આવો શું આવી જાય, તો કે y = c1 × e^x પ્લસ c2 × e^-x -1/26 sin 5x. ક્લિયર એક્ઝામ્પલ. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ, સોલ્વ d²y/dx² + 4y = sin 2x, આવું તમને આપ્યું, એ બરાબર શું હોય 2. રેડી, જોઈએ એનું સોલ્યુશન, પેલા આને સિમ્બોલિક ફોર્મમાં ફેરવી, તો કે d²y + 4y × sin 2x. નેક્સ્ટ ટુ, તો કે વાય કોમન કરજો, d² + 4 × y = sin 2x, ધેરફોર ઓક્ઝિલરી ઇક્વેશન શું મળશે, d² + 4 = 0,
ઓકે g સ્ક્વેર પ્લસ 4 ઇઝ ઇક્વલ 0 મીન્સ કે g સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ માઇનસ 4 તો g બરાબર તમને શું મળે પ્લસ ઓર માઇનસ 2 આય રેડી તો g ઇઝ ઇક્વલ ટુ 0 પ્લસ ઓર માઇનસ 2 આય થઈ ગયા કેમ કે આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 0 બીટા ઇઝ ઇક્વલ ટુ 2 રેડી ધેરફોર આલ્ફા ઇઝ ઇક્વલ 0 હે બીટા ઇઝ ઇક્વલ ટુ 2 હે કે કેસ થશે તો કે કેસ નંબર 3 રૂટ ઓફ 2 રૂટ ઓફ ઓક્ઝિલરી ઇક્વેશન આર કોમ્પ્લેક્સ નંબર રેડી તો કે c f શું થશે તો કે એના માટે સૂત્ર શું હતું e રેસ ટુ આલ્ફા x બ્રેકેટમાં c1 cos બીટા x + c2 sin બીટા x આલ્ફા શું હે 0 બીટા શું હે 2 આમાં પુટ કરી દો તો કે e રેસ ટુ 0x રેડી બ્રેકેટમાં c1 cos 2x કેમ કે બીટા ઇઝ ઇક્વલ ટુ + c2 * sin 2x તદરૂપ આપો e રેસ ટુ 0x મીન્સ કે e રેસ ટુ 0 e રેસ ટુ 0 મીન્સ કે 1 મીન્સ કે c f તમને શું મળતી છે ઓન્લી c1 * cos 2x + c2 * sin 2x સોરી નેક્સ્ટ ટુ ફાઇન્ડ પર્ટીક્યુલર ઇન્ટિગ્રલ ફાઇન્ડ કરી તો કે નાઉ pi ઇઝ ઇક્વલ ટુ શું આપ્યું f d તમને g² + 4 આવેલો છે ઓકે 1 upon g² + 4 * sin 2x હવે g ની જગ્યાએ g² ની જગ્યાએ તમે માઇનસ a² પુટ કરો a એટલે શું એ 2 2 નો સ્ક્વેર કેટલો થાય 4 અને માઇનસ 4 મૂકો તો માઇનસ 4 પ્લસ 4 મીન્સ કે આ તમારું f ઓફ માઇનસ a² ઇઝ ઇક્વલ ટુ 0 થઈ જાય એવું છે કેસ રેડી મીન્સ કે તો ક્યાં કેસથી સોલ્વ કરશું મીન્સ કે આ તમને જે કેસ આપ્યો હોય આ સૂત્રથી સોલ્વ થાય કે 1 upon g² + a² * sin ax અહીંયા તમને અહીંયા g² ની જગ્યાએ માઇનસ a² પુટ કરો તો એ તમને f ઓફ માઇનસ a² શું મળતું હોય 0 મળે એવું કહેવાય મીન્સ કે નીચલો ભાગ આખા આખો fd વાળો શું થઈ જાય 0 થઈ જાય તો તમને શું મૂકવાનું રહે તો કે એની જગ્યાએ માઇનસ x upon 2a * cos ax રેડી તો આના બરાબર શું થઈ જશે અહીં એ શું હોય તમારો તો કે એ રહ્યો એ તમારો કેટલો હોય 2 છે રેડી તો ધેરફોર pi ઇઝ ઇક્વલ શું આવશે માઇનસ x અપોન 2a 2 a શું હોય 2 2 મલ્ટીપ્લાય 2 મીન્સ કે 4 ઇન્ટુ cos ax cos a શું હોય 2 મીન્સ કે cos 2x આ થઈ ગયું શું તમારું pi થઈ ગયું ધેરફોર ધ કમ્પ્લીટ સોલ્યુશન ઇઝ શું મળશે તો કે y ઇઝ ઇક્વલ ટુ cf + pi cf શું હોય તો કે c1 cos 2x + c2 sin 2x અને pi શું હોય માઇનસ x / 4 ઇન્ટુ cos 2x ક્લિયર નેક્સ્ટ એક્ઝામ્પલ ફાઇન્ડ ધ pi ઓન્લી તમને pi ફાઇન્ડ કરવાની કે કમ્પ્લીમેન્ટરી ફંક્શન ફાઇન્ડ કરવાની કેતા નથી કેની pi ફાઇન્ડ કરવાની તો કે 1 upon g² - 5d + 6 * sin 3x આવું આપ્યું તમારાની pi ફાઇન્ડ કરવાનું છે તો જોઈએ સોલ્યુશન pi ઇઝ ઇક્વલ ટુ 1 upon g² - 5d + 6 * sin 3x પહેલા શું કરવાનું રહે આવું હોય એટલે તો કે તમે g² ની જગ્યાએ - a² પુટ કરો 3 નો સ્ક્વેર 9 મીન્સ કે માઇનસ 9 આવશે ઇઝ ઇક્વલ ટુ 1 upon - 9 - 5d + 3 * sin 3x રેડી નેક્સ્ટ શું કરશું જોવો જોઈએ હવે તો કે અનુસાર રૂપા પર શું આવે માઇનસ 5d એ જ રહે માઇનસ 9 + 6 કેટલા આવે માઇનસ 3 મીન્સ કે ઇઝ ઇક્વલ ટુ 1 upon માઇનસ 5d - 3 ઇન્ટુ sin 3x માઇનસ શું કરશું તો કે માઇનસ કોમન કાઢી લઈએ તો કે ઇઝ ઇક્વલ ટુ માઇનસ 1 upon 5d + 3 ઇન્ટુ sin 3x નેક્સ્ટ શું કરશું તો કે 5d + 3 ની અનુબદ્ધ કરણી વડે ઉપર અને નીચે મલ્ટીપ્લાય કરી તો શું આવશે અનુબદ્ધ કરણી એની 5d - 3 થાય રેડી તો કે ઇઝ ઇક્વલ ટુ માઇનસ બ્રેકેટમાં 5d - 3 upon 5d + 3 ઇન્ટુ 5d - 3 ઇન્ટુ sin 3x રેડી અનુબદ્ધ કરણી લઈ લીધી નેક્સ્ટ શું કરશું તો જોવો જોઈએ આનું આપણે મલ્ટીપ્લિકેશન કરી છે નીચેનું તો કે ઉપર એઝ ઇટ ઇઝ રાખી ઇઝ ઇક્વલ ટુ માઇનસ બ્રેકેટમાં 5d - 3 એઝ ઇટ ઇઝ અપોન અને બંનેનું મલ્ટીપ્લિકેશન શું થાય જો જોઈએ તો કે ડાયરેક્ટ 25d² - 9 જ બે ફેક્ટર રેડી ડાયરેક્ટ લખી આગો ક્લિયર અથવા શું શું કરશું તો કે આ બંનેનું મલ્ટીપ્લિકેશન કરો તમને આવું જ કંઈક મળતું હોય રેડી ઇન્ટુ sin 3x નેક્સ્ટ શું કરશું હવે જો જોઈએ વળી પાછી મેથડ આવી ગઈ આપણે તો કે અહીંયા તમને g² ની જગ્યાએ તમે a² પુટ કરો કેવો માઇનસ a² અહીં a શું હોય 3 તો કે 3 નો સ્ક્વેર 9 માઇનસ 9 મૂકો તો કે ઇઝ ઇક્વલ ટુ માઇનસ 5d - 3 એઝ ઇટ ઇઝ અપોન 25 ઇન્ટુ માઇનસ 9 માઇનસ 9 ઇન્ટુ sin 3x રેડી નેક્સ્ટ શું કરશું 25 ઇન્ટુ 9 એટલે શું થાય 225 કહેવાય માઇનસ અને પ્લસ પાછા કહેવાય માઇનસ 9 મીન્સ કે ઇઝ ઇક્વલ ટુ માઇનસ 5d - 3 અપોન માઇનસ 225 માઇનસ 9 ઇન્ટુ sin 3x આ બંનેનો સમ થાય કેટલો આવે માઇનસ 234 થશે રેડી ઇઝ ઇક્વલ ટુ માઇનસ બ્રેકેટમાં 5d - 3 અપોન માઇનસ 234 ઇન્ટુ sin 3x નેક્સ્ટ શું થશે માઇનસ માઇનસ કેન્સલ થઈ જશે રેડી ઓકે ઇઝ ઇક્વલ ટુ 1 upon 234 આગળ લઈ લઈ ઇન્ટુ બ્રેકેટમાં અહીં શું હે તો કે આ 5d - 3 ઇન્ટુ sin 3x નું બંનેનું મલ્ટીપ્લિકેશન કરો શું આવે 5d ઇન્ટુ sin 3x - 3 sin 3x હવે d એટલે શું હે તો કે d / dx છે રેડી મીન્સ કે sin 3x નું ફર્સ્ટ ડેરિવેટિવ એક ડેરિવેટિવ શું થશે કેમ કે d / dx આપ્યું મીન્સ કે ફર્સ્ટ ડેરિવેટિવ કરવાનું છે sin 3x નું તમારું ડેરિવેટિવ શું થાય cos 3x અને 3x નું શું થાય 3 રેડી મીન્સ કે શું આવશે તો કે 1 upon 234 ઇઝ એઝ ઇટ ઇઝ અહીંયા શું આવશે 5 ઇન્ટુ cos 3x ઇન્ટુ 3 માઇનસ 3 sin 3x એઝ ઇટ ઇઝ રેડી આમાં જો 3 કોમન નીકળે રેડી મીન્સ કે તો કે અહીંયા 234 ને 3 વડે ડિવાઈડ કરો મીન્સ કેટલા વધે તો કે 78 વધે રેડી મીન્સ કે 1 upon 78 ઇન્ટુ બ્રેકેટમાં શું આવશે 5 cos 3x માઇનસ sin 3x આટલું વધતું છે તમારે શું હશે pi આપણે pi ફાઇન્ડ કરવાની હતી તમારે અહીંયા જો pi આવી ગયું રેડી